નમસ્તે વિદ્યાર્થી મિત્રો સરકારી હાઈસ્કૂલ ચોગઠના શૈક્ષણિક વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે મનોવિજ્ઞાન પ્રકરણ છ મનોવિકૃતિઓ અંગે ચર્ચા કરીશું અગાઉના લેક્ચરની અંદર આપણે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાની અંદર ચેતન અને અચેતન મનના ખ્યાલ અંગે ચર્ચા કરી ગયા છીએ આજે આપણે નિમ્ન અહમ અહમ અને ઉપરી અહમ અંગે ચર્ચા કરીશું તો કે ફ્રોઈડ છે એ વ્યક્તિત્વના મુખ્ય ત્રણ ઉપતંત્ર દર્શાવે છે જેમાં છે નિમ્ન અહમ કે જેને આપણે ઈડ તરીકે ઓળખીએ છીએ અહમ એટલે કે ઈગો અને ઉપરી અહમ એટલે કે સુપર ઇગો ફ્રોઈડ એવું માને છે કે વ્યક્તિના વર્તનનો આધાર આ ત્રણે ત્રણ ઉપતંત્ર ઉપર રહેલો છે એમાં સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ નિમ્ન અહમની એટલે કે ઈડ તો કે નિમ્નાહમ છે એ મૂળ વૃત્તિ પર આધારિત છે મૂળ વૃત્તિ એટલે કે સહજ વૃત્તિ અથવા તો જન્મજાત વૃત્તિ એના પર આધારિત છે અને આ નિમ્નાહમ એ સુખ સિદ્ધાંતને અનુસરે છે એટલે કે નિમ્નહમની અંદર આપણે જે જે ઈચ્છાઓ છે જે જે જરૂરિયાતો છે જે માંગ છે કે જેના દ્વારા આપણને આનંદ પ્રાપ્ત થાય છે જેના દ્વારા આપણને સુખ પ્રાપ્ત થાય છે એ મેળવવાનો પ્રયત્ન કરે છે આની અંદર મુખ્યત્વે બે પરસ્પર વિરોધી મૂળ વૃત્તિઓ એટલે કે સહજ વૃત્તિઓ રહેલી છે એમાં પહેલી મૂળ વૃત્તિ છે જીવનની મૂળ વૃત્તિ કે જેને આપણે જીજી તરીકે પણ ઓળખીએ છીએ અને બીજી છે મૃત્યુની મૂળ વૃત્તિ કે જેને આપણે મુર્મુષા તરીકે પણ ઓળખીએ છીએ જે જીવનની મૂળ વૃત્તિ છે એટલે કે જે જીજીવિષા છે એ જીવન જીવવાની ઈચ્છા છે આ જીવન જીવવાની જે મૂળ વૃત્તિ છે એ સંરચનાત્મક મૂળ વૃત્તિ છે એટલે કે રચનાત્મક વૃત્તિ છે જે મોટા ભાગે જાતીયતા સાથે સંકળાયેલી છે અને જેને લિબિડો કે ઈરોસ તરીકે પણ ઓળખવામાં આવે છે બીજી જે મૂળ વૃત્તિ છે મૃત્યુની મૂળ વૃત્તિ એટલે કે મુર્મુષા એ એક પ્રકારની ખંડનાત્મક વૃત્તિ છે ખંડનાત્મક વૃત્તિ એટલે કે નાશ કરવાની વૃત્તિ કે જેના દ્વારા મોટાભાગે જે પણ વસ્તુઓ છે જે પણ વ્યક્તિ છે એને નષ્ટ કરવામાં આવે છે આ વૃત્તિની અંદર આક્રમકતાની મૂળ વૃત્તિ છે એ કેન્દ્ર સ્થાને જોવા મળે છે એટલે કે આક્રમકતા છે કેન્દ્ર સ્થાને હોય છે આક્રમકતા છે એની બે દિશા જોવા મળે છે પહેલી છે બાહ્ય દિશા અને બીજી છે આંતરિક દિશા જ્યારે આક્રમકતામાં બાહ્ય દિશાની વૃત્તિ જોવા મળે છે એટલે કે બાહ્ય દિશાની આક્રમકતાની વૃત્તિની અંદર વ્યક્તિ અન્ય વ્યક્તિને એટલે કે બીજી વ્યક્તિને ઈજા પહોંચાડે છે બીજી વ્યક્તિ સાથે મારઝૂડ કરે છે બીજી વ્યક્તિઓ સાથે ઝઘડા કરે છે અને બીજી વ્યક્તિનું ખૂન કરવું આવા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે જ્યારે આક્રમકતા છે એ આંતરિક દિશામાં હોય છે ત્યારે વ્યક્તિ પોતાની જાતને નુકસાન છે કરે છે એટલે વ્યક્તિ સ્વપીડન પોતાની જાતને પીડા આપવાનું પોતાની જાતને દુઃખ આપવાનું કામ છે કરે છે કઈ કઈ રીતે કરશે તો કે પોતાના નખ કરડવા એટલે કે ઘણી બધી વ્યક્તિઓને તમે જોવો છો કે એના નખ જે મોઢામાં નાખીને કાપતી હોય છે બરાબર કે જે એની ચામડી છે એ પણ કપાઈ જાય ત્યાં સુધી છે એ કાપતી હોય છે તો આવી ટેવ જોવા મળે છે તો આ એક પ્રકારની આક્રમકતાની જ વૃત્તિ છે સ્વપીડનની વૃત્તિ છે બીજી બાબત તો કે આંગળીઓની જે ચામડીઓ છે એને કોતરી કાઢવી અને વ્યક્તિમાં જ્યારે આ આક્રમકતાનું પ્રમાણ વધી જાય છે ત્યારે વ્યક્તિ પોતાની જાતનો નાશ કરવા માટે પણ પ્રેરાય છે એટલે કે આત્મહત્યા કરવા માટે પણ પ્રેરાય છે હવે આપણે બીજું ઉપતંત્ર જોઈએ જે છે અહમ કે જેને આપણે ઈગો તરીકે ઓળખીએ છીએ અહમ છે એ વાસ્તવિકતા સાથે સંકળાયેલ ઉપતંત્ર છે અને જેમ જેમ બાળકની ઉંમર વધે છે એમ બાળકની અંદર નિમ્ન અહમ પછીથી અહમનો વિકાસ થાય છે એટલે કે જ્યારે બાળકની અંદર નિમ્ન અહમનો વિકાસ થયેલો હોય છે અને અહમનો વિકાસ નથી થયો હોતો ત્યારે બાળક જે પણ પોતાને જરૂરિયાતો છે જે પણ પોતાની જે જે ઈચ્છાઓ છે એ યોગ્ય હોય કે અયોગ્ય સાચી હોય કે ખોટી એનો કોઈપણ જાતનો વિચાર કર્યા વગર પોતાને જે પ્રવૃત્તિમાં રસ મળે છે જેના દ્વારા આનંદ પ્રાપ્ત થાય છે એવી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરાય છે પરંતુ જેમ જેમ બાળક મોટું થતું જાય છે જેમ બાળકની ઉંમર વધે છે એમ એના અહમનો વિકાસ થાય છે અને અહમ છે એક નિયંત્રક તરીકેની ભૂમિકા ભજવે છે એટલે શું થશે તો કે જે પણ અયોગ્ય બાબત છે જે પણ ખરાબ બાબત છે કે જે પણ ખોટી બાબત છે એ તમામ પ્રવૃત્તિઓ છે એને રોકવા માટેનો એને નિયંત્રણ કરવા માટેનો પ્રયત્ન કરે છે અહમ છે એ વ્યક્તિના ચેતન મન સાથે સંકળાયેલ છે ચેતન મન કે એવું મન કે જેનાથી આપણે સભાન છીએ કે જેનાથી આપણે સભાન કે સજાગ છે હોઈએ છીએ કે આ મનની અંદર આવતા જે 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 વિચારો છે જે જે ઈચ્છાઓ છે જે લાગણીઓ છે એનાથી આપણે પરિચિત હોઈએ છીએ તો એની સાથે આપણું અહમ છે સંકળાયેલું છે જીવન અને પરિસ્થિતિની અંદર વાસ્તવિક વાસ્તવિકતા છે એને ધ્યાનમાં રાખીને જ નિમ્ન અહમની જે જે માગણીઓ છે જે જે ઈચ્છાઓ છે જે જરૂરિયાતો છે એને પહોંચી વળવાનો અહમ છે પ્રયત્ન કરે છે અને એને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરે છે એના પછી આપણે વાત કરશું ઉપરી અહમની તો કે આપણું જે ઉપરી અહમ છે એટલે કે સુપર ઇગો છે એ આદર્શવાદ અને નૈતિકતા સાથે સંકળાયેલ છે ઉપરી અહમ છે એ આપણા સમાજ અને સંસ્કૃતિના જે નીતિ નિયમો છે જે આદર્શો છે રીતિ રિવાજો છે માન્યતાઓ છે આ બધા સાથે સંબંધ ધરાવે છે અને એને આધારે જ આપણા ઉપરી અહમનો વિકાસ થાય છે ઉપરી અહમ છે એ સારા અને ખરાબ યોગ્ય અયોગ્ય આ બધા વચ્ચેનો ભેદ આ બધા વચ્ચેનો તફાવત છે એ નૈતિકતાના આધારે કરે છે જે વ્યક્તિની અંદર ઉપરી અહમનો વિકાસ થયેલો હોય છે એ વ્યક્તિની અંદર આંતરિક નિયંત્રણની ક્ષમતા છે એ વધે છે એટલે વ્યક્તિ જે સમાજ માન્ય છે સમાજ અને સંસ્કૃતિના નિયમોને આધારે જે જે રીતિ રિવાજો જે પરંપરાઓ છે જે આદર્શો છે એને અનુરૂપ જે જે જરૂરિયાતો છે જે જે આપણી ઈચ્છાઓ છે જે આપણી માંગ છે એને સંતોષવાનો પ્રયત્ન કરે છે અને જે વ્યક્તિની અંદર ઉપરી અહમનો વિકાસ વધારે થાય છે એ વ્યક્તિમાં નૈતિક ગુણો છે વધારે દ્રઢ બને છે ફ્રોઈડ એવું માને છે કે આપણું જે નિમ્ન અહમ છે અહમ અને ઉપરી અહમ આ વચ્ચે વારંવાર સંઘર્ષ થાય છે અને જો વ્યક્તિ આ સંઘર્ષ વચ્ચે સમાધાન કરી શકતી નથી તો વ્યક્તિની અંદર મનોવિકૃતિની શરૂઆત થાય છે એટલે કે આપણે હમણાં જ જોયું હતું કે નિમ્નહમ છે સુખ સિદ્ધાંતને અનુસરે છે એટલે કે જેના દ્વારા આનંદ પ્રાપ્ત થાય સુખ મળે એવી તમામ પ્રકારની માંગો કે જરૂરિયાતો અથવા તો પ્રવૃત્તિ કરવા માટે વ્યક્તિ પ્રેરાય છે પરંતુ અહમ અને ઉપરી અહમ છે એ જે સમાજ માન્ય છે જે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને અને નૈતિકતાને ધ્યાનમાં રાખીને જે જરૂરિયાતો યોગ્ય છે એનો જે સંતોષ છે એ સમાજ માન્ય રીતે કરે છે બાકીની જે જે વધારાની જે ઈચ્છાઓ છે જે અયોગ્ય બાબતો છે જે ખરાબ બાબતો છે કે જે ખોટી બાબતો છે એનું દમન કરે છે તો જ્યારે આવું દમનનું પ્રમાણ વધી જાય છે કે જેને અહમ અને ઉપરી અહમ છે એ બહાર આવવા દેતા નથી બરાબર છે તો આવી રીતે જ્યારે વધારે પ્રમાણમાં સંઘર્ષ ચાલ્યા કરે છે તો ત્યારે વ્યક્તિનું વર્તન છે એ અસાધારણ બને છે એટલે કે વ્યક્તિના નિમ્ન સંતોષ થયેલો નથી એટલે કે જે જે દબાયેલી લાગણીઓ છે ઈચ્છાઓ છે આવેગો છે છે આ બધાનું પ્રમાણ જ્યારે વધી જાય તો એને કારણે વ્યક્તિમાં મનોવિકૃતિની શરૂઆત થાય છે હવે આપણે વાત કરશું મનોજાતીય વિકાસની અવસ્થાઓનું ફ્રોઈડે છે એ વ્યક્તિત્વ વિકાસ માટે મનોજાતીય વિકાસની પાંચ અવસ્થાઓ દર્શાવી છે એમાંની પહેલી અવસ્થા છે મુખ અવસ્થા આ અવસ્થા ક્યારે શરૂ થશે તો કે જન્મથી લઈને બે વર્ષ સુધી આ અવસ્થા વ્યક્તિમાં જોવા મળે છે આ અવસ્થા દરમિયાન બાળક છે એની કામુકતાનું મુખ્ય કેન્દ્ર છે એનું મુખ હોય છે એટલે કે એનું મોં હોય છે અને એને કારણે જ બાળક છે એ મોઢા દ્વારા એટલે કે પોતાના મુખ દ્વારા સંતોષ મેળવવાનો પ્રયત્ન કરશે એટલે જ આપણે જોશું કે બાળક છે એ સ્તનપાન દ્વારા ખોરાક મેળવીને પણ સંતોષનો અનુભવ કરે છે આ સિવાય તો કે બાળક છે એ ચૂસવાની ક્રિયા અને મોઢામાં મૂકીને જે તે વસ્તુઓ છે એ આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે એટલે મોટા ભાગે બાળક છે એનો આનંદ પ્રાપ્ત કરવા અને સુખ મેળવવાનું મુખ્ય કેન્દ્ર શું છે પોતાનું મુખ છે એટલા માટે આ અવસ્થાને આપણે મુખ અવસ્થા કહેશું બીજી અવસ્થા છે ગુદા અવસ્થા આ અવસ્થા છે એ બે થી ત્રણ વર્ષ સુધીના સમયગાળા દરમિયાન જોવા મળશે અને આ અવસ્થા દરમિયાન બાળકની કામુકતાનું કેન્દ્ર છે એની ગુદા હોય છે આ અવસ્થા દરમિયાન બાળક છે એ મળમૂત્ર વિસર્જનની ક્રિયાઓ દ્વારા આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે આ અવસ્થા દરમિયાન જ બાળક છે એને ટોયલેટની તાલીમ આપવાની શરૂઆત થાય છે સ્વચ્છતા અંગેના નિયમો શીખવવામાં આવે છે અને ટોયલેટની તાલીમ અને સ્વચ્છતાના નિયમો શીખવતી વખતે નિયંત્રણનો અનુભવ સૌ બાળકને આ અવસ્થા દરમિયાન થાય છે એના પછી ત્રીજી અવસ્થા છે લિંગ અવસ્થા આ અવસ્થા તો કે બાળકની અંદર ત્રણથી થી છ વર્ષની ઉંમર દરમિયાન જોવા મળશે લિંગ અવસ્થા દરમિયાન બાળકની કામુકતાનું કેન્દ્ર છે એ પોતાની જનઇન્દ્રિય છે અને આ અવસ્થા દરમિયાન જો પુરુષ બાળક છે તો એની અંદર ઓડિપસ ગ્રંથિ જોવા મળે છે ઓડિપસ ગ્રંથિ એટલે શું તો કે પુરુષ બાળક છે તો એને પોતાની માતા પ્રત્યે વધારે પડતી આસક્તિ જોવા મળે છે એટલે કે વધારે પડતો લગાવ જોવા મળે છે વધારે પડતું આકર્ષણ જોવા મળે છે આ ગ્રંથિને ઓડિપસ ગ્રંથિ કહે કહેવામાં આવે છે જ્યારે સ્ત્રી બાળક છે તો એની અંદર ઇલેક્ટ્રા ગ્રંથિ જોવા મળે છે ઇલેક્ટ્રા ગ્રંથિ એટલે કે સ્ત્રી બાળક છે તો એને પોતાના પિતા પ્રત્યે વધારે પડતું આકર્ષણ અને વધારે પ્રત્યે લગાવ છે એ જોવા મળશે એટલે ટૂંકમાં લિંગ અવસ્થા દરમિયાન જ બાળકની અંદર ઓડિપસ ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિનો વિકાસ છે એ થાય છે એના પછીની અવસ્થા છે સુષુપ્ત અવસ્થા આ અવસ્થા છે એ બાળકની અંદર છ વર્ષથી બાર વર્ષની ઉંમર દરમિયાન જોવા મળશે અહીંયા બાળક છે તો એ પોતાના જે જે નવા નવા કૌશલ્યો છે પોતાનામાં જે જે ક્ષમતાઓ છે જે આવડતો છે એનો વધારેમાં વધારે વિકાસ થાય એ માટેના પ્રયત્નો કરે છે એટલે પોતાનો વધારે પ્રમાણમાં રસ પોતાનું તમામ ધ્યાન છે એ પોતાના કૌશલ્યો અને પોતાની આવડતો તરફ છે કેન્દ્રિત કરે છે અને મહત્તમ વિકાસ કરવા માટેના પ્રયત્ન કરે છે એના પછીની અવસ્થા છે જનનેન્દ્રિય અવસ્થા આ અવસ્થા વ્યક્તિની અંદર તેર વર્ષથી લઈને આજીવન છે રહેશે આ અવસ્થા દરમિયાન જ વ્યક્તિ છે એને વિજાતીય વ્યક્તિ સાથેના સંબંધથી વધારે પ્રમાણમાં સંતોષ અને આનંદ છે પ્રાપ્ત થતો હોય છે ફ્રોઈડ માને છે ત્યાં બધી જ અવસ્થાઓ છે એમાંથી કોઈ પણ એક અવસ્થામાં જો અવરોધ ઊભો થાય છે તો વ્યક્તિનું વર્તન છે એ અસાધારણ બની શકે છે ધારો કે મુખ અવસ્થાની અંદર મુખ અવસ્થા એટલે જન્મથી બે વર્ષ સુધીની અવસ્થા કે જ્યારે બાળક મુખ દ્વારા મોઢા દ્વારા સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે જો આ અવસ્થા દરમિયાન કોઈ પણ જાતનો અવરોધ આવે છે તો જ્યારે વ્યક્તિ એટલે કે બાળક મોટું થાય છે પુખ્ત અવસ્થામાં પહોંચે છે છતાં પણ એનામાં જુદી જુદી વિકૃતિઓ જોવા મળશે કઈ કઈ વિકૃતિઓ તો કે આવી વ્યક્તિઓ છે એ ધૂમ્રપાન કરતા જોવા મળશે એટલે કે માવા ખાતી હોય ગુટકા તમાકુ આ બધી વસ્તુઓનું સેવન કરતા જોવા મળે છે આ બધી વસ્તુ એવી છે કે જે મોઢામાં રાખીને ચાવતી હોય છે અને જેના દ્વારા વ્યક્તિને આનંદ પ્રાપ્ત થતો હોય છે આ સિવાય તો કે મદ્યપાનની વિકૃતિ કે દારૂનું સેવન કરતા પણ શીખે છે કે જેના દ્વારા એ આનંદ પ્રાપ્ત કરે છે એના સિવાય તો કે ખાવ ધરાપણું કે વ્યક્તિની અંદર વારંવાર જમવું વારંવાર કોઈ પણ વસ્તુઓ છે એને મોઢામાં રાખીને આનંદ પ્રાપ્ત કરવાની વિકૃતિ જોવા મળશે આવી બધી વિકૃતિઓ શા માટે છે તો કે મોઢા દ્વારા પોતાને સંતોષ મળે છે મોઢાની અંદર કોઈ પણ વસ્તુઓ રહેલી છે એના દ્વારા પોતાને આનંદ પ્રાપ્ત થાય છે તો આ મુખ અવસ્થામાં કોઈ પણ અવરોધ ઉભો થાય તો આવી વિકૃતિઓ જોવા મળે છે બરાબર તો આ પણ મુખ અવસ્થાની અંદર જો અવરોધ ઉભો થયો છે તો પણ એક પ્રકારની વિકૃતિ આપણે કહી શકીએ હવે આપણે વાત કરીશું ચિંતા અને બચાવ પ્રયુક્તિઓની ફ્રોઈડ છે એ મુખ્યત્વે ત્રણ પ્રકારની ચિંતા છે દર્શાવે છે એમાંની પહેલી છે વાસ્તવિક અથવા તો વસ્તુલક્ષી ચિંતા વાસ્તવિક અથવા તો વસ્તુલક્ષી ચિંતા કોને કહેવાય તો કે જે ચિંતા બાહ્ય વાતાવરણના પડકારો સાથે સંકળાયેલી છે એવી ચિંતાને વસ્તુલક્ષી ચિંતા કે વાસ્તવિક ચિંતા કહેવામાં આવે છે ધારો કે આપણે પરીક્ષા નજીક આવે છે તો આપણને જે ચિંતા થાય તો એ સ્વાભાવિક છે એ વાસ્તવિક છે એ જ રીતે ધારો કે અત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ ઊભી થઈ છે તો આપણા મકાનો પડી ન જાય આપણને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તો એ ચિંતા થાય એ સ્વાભાવિક છે એ વાસ્તવિક છે તો આ વાસ્તવિક પરિસ્થિતિને કારણે ઊભી થયેલી જે ચિંતા છે એને વસ્તુલક્ષી કે વાસ્તવિક ચિંતા કહી શકશું એ જ રીતે વધારે પડતો વરસાદ પડે છે તો વધારે પડતા વરસાદને કારણે એટલે કે અતિવૃષ્ટિને કારણે પૂરની પરિસ્થિતિ ન સર્જાય પોતાના વિસ્તારોની અંદર પોતાના ઘરની અંદર પાણી ન ભરાઈ જાય ખેતરોમાં પાણી ન ભરાય અને પાક નિષ્ફળ ન જાય આ અંગેની જે ચિંતા છે એ કેવી છે વાસ્તવિક અથવા તો વસ્તુલક્ષી ચિંતા બીજી ચિંતા છે મનોવિક્ષિપ્ત ચિંતા આ ચિંતા માટે તો કે જે આપણા માનસિક સંઘર્ષો છે અને અસલામતી છે એને મુખ્યત્વે જવાબદાર માનવામાં આવે છે માનસિક સંઘર્ષો કોને કહેવાય એની આપણે અગાઉ છે એ ચર્ચા કરી ગયા છીએ કે જ્યારે આપણી સામે ઘણા બધા વિકલ્પો છે અને એમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની છે તો આવા સમયે જે આપણી અનિર્ણયાત્મકતાની સ્થિતિ ઊભી થાય છે મૂંઝવણભરી જે પરિસ્થિતિ ઊભી થાય છે અને આપણે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી તો આવા સમયે જે ચિંતા ઊભી થાય છે એને આપણે મનોવિક્ષિપ્ત ચિંતા કહી શકશું એ સિવાય તો કે અસલામતી જ્યારે વ્યક્તિને અસલામતીનો અનુભવ થાય છે ત્યારે પણ ચિંતાનો અનુભવ થશે ધારો કે યુદ્ધની પરિસ્થિતિ હોય તો ક્યારે આક્રમણ થશે અચાનક આક્રમણ થશે અને પોતે પોતાનો જીવ છે એ બચશે કે કેમ ઓચિંતાનો આતંકવાદી હુમલો થાય છે ઓચિંતાનું પોતે કોઈપણ જગ્યાએ ફરવા ગયા છે અને પોતાની ગાડી છે એનું અપહરણ થઈ જાય છે એટલે કે પોતે છે બધા બધા વ્યક્તિઓ બંદી બની જાય છે તો પોતાનો જીવ હવે બચશે કે કેમ પોતે સહી સલામત બચીને બા બહાર નીકળી શકશે કે કેમ આવી જે ચિંતાઓ ઊભી થાય છે એને આપણે મનોવિક્ષિપ્ત ચિંતા કહીશું એ સિવાય અત્યારે આપણે જાણીએ છીએ કે રોગચાળો ફેલાયેલો છે કે કોરોનાની પરિસ્થિતિ જોવા મળે છે તો પણ બધા લોકોમાં અસલામતીનો ભય છે કે ભાઈ આપણે છે સલામત રહી શકશું કે કેમ બરાબર છે આપણને કોઈ પણ રોગનું ઇન્ફેક્શન લાગશે તો આપણે બચી શકશું કે કેમ અને આપણે આનાથી કઈ રીતે બચીશું તો આવી જે ભાવના જોવા મળે છે તો એને કારણે પણ આપણને ચિંતાનો અનુભવ થાય છે તો આ છે માનસિક ચિંતા આ પ્રકારની ચિંતા છે એ ધરાવનાર વ્યક્તિમાં મોટાભાગે ક્યારેક તો કે શેને કારણે પોતાને ચિંતાનો અનુભવ થાય છે આવા ચિંતાના કારણોથી પરિચિત પણ હોતી નથી એટલે કે ચિંતા શા માટે થાય છે એના જવાબદાર કારણોથી પણ અજાણ હોય છે ત્રીજા પ્રકારની આપણે ચિંતા જોઈએ નૈતિક ચિંતા તો કે જ્યારે આપણા અહમને આપણો સુપરિગો જ્યારે એને ઠેસ પહોંચે છે એવું આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો ત્યારે ઉદભવતી જે ચિંતા છે એને નૈતિક ચિંતા કહેવામાં આવે છે આપણા જે નૈતિક મૂલ્યો છે નૈતિક ધોરણો છે એનાથી વિરુદ્ધ પ્રકારનું આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ અને એને કારણે ઊભી થતી ચિંતા છે એને આપણે નૈતિક ચિંતા કહી શકાય ધારો કે આપણે પ્રામાણિકતામાં ખૂબ માનીએ છીએ બરાબર છે કે ભ્રષ્ટાચારનો ખૂબ જ વિરોધ કરીએ છીએ છતાં પણ ક્યારેક આપણે આપણું કાર્ય છે એ પૂરું કરવા માટે બીજી વ્યક્તિને લાંચ આપવી પડે એટલે કે ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડે છે તો ત્યારે આપણો અંતરાત્મા છે એ માનતો નથી અને એને કારણે એટલે કે આપણા જે નૈતિક મૂલ્યો છે એનાથી વિરુદ્ધ જઈને આપણે આ કાર્ય કર્યું છે અને એને કારણે આપણને ચિંતા ઊભી થાય છે તો આવી જે ચિંતા છે એને નૈતિક ચિંતા તરીકે ઓળખવામાં આવે છે વ્યક્તિ છે એ વાતાવરણના પડકારોને મોટાભાગે પહોંચી વળવા માટે અને એમાંથી જે જે ચિંતાઓ અનુભવાય છે એ ચિંતામાંથી રસ્તો કાઢવાનો માર્ગ કાઢવા માટેનો સતત પ્રયત્ન છે કરતી હોય છે પરંતુ આ રીતના સભાન પ્રયત્નો દ્વારા પણ પોતે વ્યક્તિ ચિંતાને દૂર કરી શકતી નથી એટલે કે ચિંતાને દૂર કરવા માટે વ્યક્તિ અસમર્થ બને છે તો ક્યારેક અજાણતા જ અને અભાનપણે જ પોતાની જાતને એટલે કે પોતાના અહમને બચાવવા માટે ટકાવી રાખવા માટેનો પ્રયત્ન કરે છે અને આ જે પોતાની જાતને પોતાના અહમને બચાવવા માટેનો પ્રયત્ન છે એને ફ્રોઈડ બચાવ પ્રયુક્તિ તરીકે ઓળખાવે છે એટલે સિગમન ફ્રોઈડ શું કહે છે કે દરેક વ્યક્તિ પડકારોનો સામનો કરવા માટે પડકારોને પહોંચી મળવા માટેનો પ્રયત્ન કરે છે પરંતુ દરેક વખતે આપણને સફળતા મળતી નથી અને જ્યારે આપણને નિષ્ફળતા મળે છે તો આપણા અહમને ઠેસ પહોંચે છે અને આપણા અહમને બચાવવા માટે ટકાવી રાખવા માટે નિષ્ફળતામાંથી આપણે જવાબદાર નથી એવું માનવા માટે એવું અહમને મનાવવા માટે આપણે આપણી જાતનો બચાવ કરીએ છીએ એટલે કે આપણે અહમને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ આ જે પ્રયુક્તિ છે એને બચાવ પ્રયુક્તિ એટલે કે ડિફેન્સ મિકેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે વ્યક્તિ જ્યારે પણ નિષ્ફળતાઓ મળે છે જ્યારે પણ પડકારો છે એનો સામનો કરવામાં અસમર્થ બને છે ત્યારે જુદી જુદી બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ છે એ કરતી હોય છે કઈ કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરી શકે તો કે પ્રક્ષેપણ છે યોક્તિકીકરણ છે અને પીછેહટ આવી જુદી જુદી બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ છે કરે છે પ્રક્ષેપણ કોને કહેવાય તો કે આપણને જે નિષ્ફળતા મળી છે તો એ નિષ્ફળતા માટે બીજાને જવાબદાર માનવા એટલે કે આપણો જે પણ નિષ્ફળતા છે આપણો જે પણ વાંક છે આપણી જે પણ ખામી છે એ એના ઉપર બીજાને દોષનો ટોપલો છે એ ઓઢાડવો બરાબર છે એટલે આપણી નિષ્ફળતા માટે આપણે જ્યારે બીજાને જવાબદાર માનીએ છીએ તો એને પ્રક્ષેપણ કહેવાય ધારો કે આપણે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા અને આપણે નોકરી મેળવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ બરાબર પરંતુ આ પરીક્ષા છે એની અંદર આપણે જ્યારે પાસ થતા નથી ત્યારે આપણે એવું કહેતા હોઈએ કે પેપર છે એ ખૂબ અઘરું હતું અથવા તો પેપર ચેક કરનાર વ્યક્તિ છે એટલે કે પરીક્ષક છે એને બરાબર પેપર ચેક નહીં કર્યું હોય એટલે મારે માર્ક ઓછા આવ્યા છે અથવા તો જે પણ જે પરીક્ષા છે એની અંદર લાગવકવાળી વ્યક્તિ છે એને લેવા માટેનું એટલે કે અગાઉથી સેટિંગ થઈ ગયું હતું એટલે બીજી વ્યક્તિ હોય એટલે અમે બધા નાપાસ થયા તો આવા બધા જે આપણે કારણો બતાવીએ છીએ બીજાને જે દોષ આપીએ છીએ એને કહેવાય પ્રક્ષેપણ બીજી પ્રયુક્તિ છે યોક્તિકીકરણ કે જેના માટે આપણે સાચા કારણો રજૂ કરવાને બદલે સારા કારણો છે રજૂ કરીએ છીએ ઘણીવાર આપણે જે ઈચ્છિત નોકરી જોઈતી હોય એ આપણને ન મળે તો આપણે એવું કહેતા હોય કે ભાઈ મારે આ નોકરીમાં મને બિલકુલ રસ હતો નહીં મારે આના કરતાં પણ બીજી જે સારી નોકરી છે એની હું તૈયારી કરું છું એટલા માટે મેં આ નોકરીની અંદર પરીક્ષામાં તૈયારી કરી નહોતી અને એના મેળવવા માટે મેં પ્રયત્ન કર્યો નહોતો એટલા માટે મને નિષ્ફળતા મળી છે એટલે સારા કારણો છે રજૂ કરશે અને એના પછી છે પીછેહાટ તો કે જે પણ સમસ્યા આવી પડી છે એનાથી વ્યક્તિ દૂર ખસી જાય છે પોતાની જાતને પાછી ખેંચી લે છે એટલે આ જુદી જુદી બચાવ પ્રયુક્તિઓ દ્વારા વ્યક્તિ પોતાના અહમને બચાવવાનો પ્રયત્ન કરે છે સામાન્ય રીતે તો કે મોટાભાગની દરેક વ્યક્તિ છે એ બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ છે એ જીવનમાં ક્યારેક ને ક્યારેક કરતી હોય છે પરંતુ જો વ્યક્તિ આનો વધારે પડતો ઉપયોગ કરે છે તો એને કારણે વ્યક્તિ વાસ્તવિકતાથી ઘણી બધી દૂર થઈ જાય છે અને એને કારણે વાસ્તવિક પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈ શકતી નથી એટલે કે સમાયોજિત થઈ શકતી નથી અને કુસમાયોજિત વર્તન ઉદ્ભવે છે અને એને કારણે વ્યક્તિની અંદર અસાધારણ વર્તન જન્મે છે આ રીતે સિગમન ફ્રોઈડ છે એ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન છે એની અંદર જે જુદા જુદા ખ્યાલો છે એટલે કે ચેતન મન અચેતન મન દમન મૂળ વૃત્તિઓ નિમ્ન અહમ અહમ ઉપરી વ્યક્તિત્વ વિકાસની મનોજાતીય અવસ્થાઓ ચિંતા અને બચાવ પ્રયુક્તિઓ આવા જુદા જુદા ખ્યાલો દ્વારા મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનની સમજૂતી આપે છે અને એના દ્વારા વર્તન કઈ રીતે અસાધારણ બને છે વ્યક્તિના વર્ત અસાધારણ વર્તન પાછળ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન કઈ રીતે જવાબદાર બને છે એની સમજૂતી આપણને આપે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચાને અહીં સુધી જ રાખીશું આગળના લેક્ચરની અંદર જ્યારે મળીશું ત્યારે આગળના ટોપિકની ચર્ચા કરીશું આભાર